याद कर लीजिए पहले आपने रोजनी जी के आगे लेक्चर में शू जो तो आना थी पहला लेक्चर में आपने शू जो बोलो जो हाँ शू जो कि जो अलग अलग कक्षक है ऊर्जा लेकिन कक्षक की ऊर्जा जो कई कक्षक की ऊर्जा ओछी कोई वधारे बराबर साथ साथ आपने शू जो तो कक्षक की जो गोठवणी थाय परमाणु में कक्षक की गोठवणी थाय એ કઈ રીતે થાય કયા કયા એના ઉપર નિયમ લાગુ પડે તો એમાં આપણે ત્રણ સિદ્ધાંત જોયા હતા અફબાઉમ સિદ્ધાંત ઓલીનો સિદ્ધાંત અને ત્રીજો કોનો જોયો તો હર્ટનો સિદ્ધાંત બરાબર જેમાં અફબાઉમ પરથી આપણે શું ખબર પડતી હતી કે જે સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક હોય તેમાંથી ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય એક બોક્સ
2s માટે પણ એક બો s બેટ એક બોક્સ t ની વાત કરું બરોબર t t માં ત્રણ કક્ષક હોય p x t y t z આને કહેવાય p સૌથી નાના નાના કણ ટૂંકી લઈએ d હોય d માં પાંચ બોક્સ બનાવવાના કેમ કે પાંચ કક્ષકો હોય બરોબર હવે આમાં ઇલેક્ટ્રોન તમને કઈ રીતે બતાવું તો જો પહેલો ઇલેક્ટ્રોન બતાવો તો એક ઇલેક્ટ્રોન ને ઉપરની બાજુથી એ ભ્રમણની દિશા હોય તો બીજાની નીચેની બાજુથી બરોબર આવું કોણે કીધું તો યાદ કરો કોલીએ કીધું તો કોલીએ શું કીધું તો વધમાં તમને ઇલેક્ટ્રોન આવે બંને ઇલેક્ટ્રોન ભ્રમણાંક કેવો વિરુદ્ધ બરોબર આમાં બતાવો તો આ રીતે બરોબર આમાં તમે જેમ આમ રિવર્સ રિએક્શન બતાવો એટલે કે ફરીથી જે રિએક્શન થતી હોય એમાં કેમ બતાવો છો કે આમાં તમે આ સેન્ટમાં એનું બતાવો ચાલે બરોબર તો આ બંને થયા ઇલેક્ટ્રોનની ગોઠવણી બતાવવા માટેના રસ્તા એમાંથી આ રસ્તો જે છે આ રીત વધારે વપરાય છે શું કામ તો એનું કારણ છે આમાં તમને મુખ્ય પોઈન્ટમાં મળ્યું ગુણ પોઈન્ટમાં મળ્યો અને આ શું આપો તમને એમની કિંમત એમની કિંમત એ મળી કક્ષકોની સંખ્યા મળી જાય ને એટલે એમની કિંમત એ મળી જાય તો તમને એન મળ્યો એલ મળ્યો અને એમ મળ્યો તો એસ ભ્રમણ માટેમાં આમાં ખબર નથી પડતી કે કયા ઇલેક્ટ્રોનનું ભ્રમણ કયો છે આમાં જુઓ એન છે એલ છે આ કક્ષકો અલગ અલગ દેખાય છે એટલે એમ છે અને ઇલેક્ટ્રોનનું ભ્રમણ આમાં ઉપરની દિશામાં પ્લસ એકના છેદમાં બે ને ઉપર બતાવ્યું છે માઇનસ એકના છેદમાં બે ને નીચે એટલે તમને આમાં એક પણ ખબર પડી જાય છે એટલે આમાં ચારે તમારા જે ક્વોન્ટમ અંક છે એ ચારે ચાર ક્વોન્ટમ અંક દર્શાવાય છે કક્ષકીય ચિતાર્થ એટલે કક્ષકીય ચિતાર્થ જે છે એ વધારે ઉપયોગમાં લેવાય છે ઇલેક્ટ્રોનીય રચના બતાવવા માટે હવે ઇલેક્ટ્રોનીય રચના થાય કઈ એ જોવાનું આપણે તો એના માટે આપણે વાપરવું પડશે કોનો નિયમ આવકોનો નિયમ આવકોનો નિયમ એટલે તમને જાણવું તો પડશે ને તમારી પાસે આલો તત્વ છે 1 થી 10 તત્વ હાઇડ્રોજન થી લઈને નિયોન સુધી મારે ઇલેક્ટ્રોનીય રચના બતાવવી છે તો તત્વ મારી પાસે છે પણ કઈ કક્ષામાં એનો ઇલેક્ટ્રોન જશે તો એનો આવકોનો નિયમ શું છે યાદ કરો 1s 2s 2p ગેપ સરખો રાખવાનો 3s 3p 3d આમાં આટલું જ રાખ્યું બરોબર અહીંયા થી આવશે પછી અહીંયા કટ હા તો કેવું મળે છે 1s પછી 2s પછી 2p અને પછી 3s આ રીતે મળ્યું આપણને એટલે કે પહેલા 1s માં ઇલેક્ટ્રોન જાય એના પછી 2s માં જાય આમાં બે ઇલેક્ટ્રોન જતા રહે પછી આમાં બે જાય પછી p માં px કહેવાય bz ત્રણ 2px 2py 2pz એટલે ત્રણેયમાં બે બે ઇલેક્ટ્રોન જાય એટલે ટોટલ આમાં 6 ઇલેક્ટ્રોન જાય પછી બે આવા જાય બરોબર તો જોઈએ આપણે આપણા તત્વ 1 થી 10 તત્વ આવડે છે કયા કયા છે બોલો જોઈ 1 થી 10 તત્વ લખો બુકમાં યાદ રાખવા જરૂર છે બરોબર પહેલું તત્વ હાઇડ્રોજન હીલિયમ પછી લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન ઝેડ ની કિંમત લખીએ ઝેડ એટલે પરમાણુની સંખ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 જેટલો આંકો છે તે ઇલેક્ટ્રોન સંભાળવાના છે હવે ગોઠવણી કઈ રીતે થશે તો ગોઠવણી તમારે કરવી છે તો તમે પહેલા શું કરશો બીજી રીતમાં શું છે પહેલામાં સૌથી પહેલું વનેસ આવશે મેં વનેસ બોક્સ બનાવ્યું એક જ ઇલેક્ટ્રોન બરોબર હવે હિલિયમ વનેસ બોક્સ કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન લિથિયમ તો 1s ના તો બે ઇલેક્ટ્રોન ભરેલા છે
ગયું. તો 1s માં 2 છે જ, 2s માં કેવું થશે, 2 થઈ ગયા, 4 થઈ ગયા, બરોબર. હવે એક બોલો, પહેલા 4 બતાવી દેવાના 1s 2s માં. હવે 2s પછી શું આવશે, 2p, 2p માં કેટલી કક્ષકો બતાવવાની, 3. ચાર થઈ ગયા, સોરી અહીંયા નહીં, નીચે ના મૂકું, સોરી, અહીંયા મૂકવાનું છે. એક બે ત્રણ ચાર થઈ ગયા, પાંચ મૂકું અહીંયા. હવે કાર્બનમાં ધ્યાનથી જોઉં છું, 1s માં 2, 2s માં 2, ધ્યાનથી જો, બોરોનમાં 1 છે, કાર્બનમાં બીજો ઇલેક્ટ્રોન આપણે ક્યાં આવશે, કઈ રીતે આવશે, બીજો અહીંયા બતાવો, નહીં બીજો અહીંયા નહીં આવે. શું કીધું તું યાદ કરો, જે હૂકનો નિયમ છે એને શું કીધેલું છે, કે જ્યારે કક્ષકો સમશક્તિ હોય, આ ત્રણે કક્ષકો કેવી છે, px આ 2p છે બરોબર, કક્ષક 2px 2py 2pz કેવી છે, સમશક્તિ. તો જ્યારે સમશક્તિ કક્ષકો હોય ત્યારે પહેલા શું થશે, ઇલેક્ટ્રોન બધા અયુગ્મિત રીતે બધા કક્ષકોને ભરશે, પછી યુગ્મિત થશે. એટલે આની બદલે આ ઇલેક્ટ્રોન ક્યાં આવશે, અહીંયા ક્યાં આવશે, અહીંયા, અહીંયા શું કામ નહીં, પહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન બધી કક્ષકોને ભરી દેશે, પછી અહીંયા આવે. આ થઈ ગયું કાર્બનનું. હવે જો નાઇટ્રોજન, નાઇટ્રોજનમાં 1s માં 2, 2s માં 2, 2p માં 1 ને 2 છે, ત્રીજું ક્યાં આવશે, અહીંયા. અને ઇલેક્ટ્રોન ભરવાના અહીંથી ચાલુ કરવાનો, અહીંથી પહેલા એવું નહીં કરવું, બોરોન એક અહીંયા મૂકું, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, એમ નહીં, x થી જ ચાલુ કરવાનું, x y z. હવે આમાં જો બધામાં ત્રણે ત્રણ આપણે જે px qx zx pz, એટલે સમશક્તિકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા એક એક. હવે જો ના કોઈ ઇલેક્ટ્રોન આવે તો એ અહીંયા યુગ્મિત જોડી બનાવે, મને કે જો ઓક્સિજનમાં બનશે, 1s માં 2 ઇલેક્ટ્રોન છે, 2s માં 2 ઇલેક્ટ્રોન છે, આ 2p છે. 2p જોવો તો 2p માં 3 ઇલેક્ટ્રોન છે આપણી પાસે, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત જોડી બનાવશે. શું કામ, કેમ કે હવે એ બધી કક્ષકો સમાન થઈ ગઈ, એટલે હવે આમાં જોડી બને, સમજાણું. હવે ફ્લોરિન, તો 1s માં 2, 2s માં 2, ઉપર હોય નહીં આપણે બતાવી દેવાનું, ઉપરમાં અહીંયા જોડી છે તો જોડી બતાવી દીધી. હવે જે ફેરફાર થશે એ એક ઇલેક્ટ્રોન અહીંયા શું આવશે, યુગ્મિત જોડી બનાવશે, બરાબર. હવે છેલ્લું ધ્યાન રાખજો, નિયોન, નિયોનમાં 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં ઉપરનું જે છે એ તો બરાબર જ છે, હજી એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો, એ ક્યાં આવશે, અહીંયા, બરાબર. તો પેલા ઇલેક્ટ્રોન બની જો બધા બરાબર ગોઠવાય એમ નહીં, એક તો એક છે, બે બે છે, ત્રણ એક બે ત્રણ, ચાર એક બે ત્રણ ચાર, ગણજો તમારી બુકમાં બન્યા હોય એમાંય, પાંચ એક બે ત્રણ ચાર પાંચ, છ એક બે ત્રણ ચાર પાંચ, છ સાત ઇલેક્ટ્રોન, તો ચાર પાંચ છ સાત, આઠ ઇલેક્ટ્રોન, ચાર ને ચાર આઠ નવ, ચાર અને પાંચ છ સાત આઠ નવ દસ, તો બે ને બે ચાર, ચાર અને છ દસ, થઈ ગયા બધા ઇલેક્ટ્રોન. હવે એક વસ્તુ સમજો, તમારો આ શું થાય, કેન્દ્ર, આ
પાડી એટલે અહીંની એક કક્ષ એક કક્ષકમાં ગયો એટલે અહીંયા શું થયું આપણી આ જે કક્ષક છે એ કેવી થઈ ગઈ આખી ભરાઈ ગઈ શું થઈ ગઈ આખી ભરાઈ ગઈ એના પછી મતલબ આ જે આપણો કોષ છે આખો ભરાઈ ગયો એટલે બીજા કોષમાં ભરાવાનું ચાલુ થયું ઇલેક્ટ્રોન ભરાવાનું ચાલુ થયું બરાબર તો જ્યાં આપણો કોષ ભરાઈ જાય ત્યાં ત્યાં જે હોય કે આ કેવું બને તો આ અપ્રક્રિયક હોય પ્રક્રિયા ન આપી શકે તેવું કોઈ પણ જાતની પ્રક્રિયા ન આપે એટલે કે તટસ્થ જેમ તમે ઓક્સિજન ઉપર વીજભાર બતાવી શકો માઇનસ બે સોડિયમ ઉપર પ્લસ એક આનો હિલિયમ તો ક્યારે કોઈ વીજભાર આવશે નહીં આવશે પણ એ પ્રક્રિયા આ સ્થિતિમાં એ પ્રક્રિયા કોઈ જાતની આવશે નહીં બરોબર એટલે આ પ્રક્રિયા ન આપણે કે તટસ્થ એ જ રીતે નિયોન નિયોનમાં જોવો જો આપણે 2s 2p પછી શું આવે છે 3s એટલે અહીંયા 2p તો આખી ભરાઈ ગઈ અને નિયોન પછી આપણો જે પણ આપણે તત્વ આવશે એ તેમાં જશે 3s માં એટલે કે n બરાબર 3 માં જતું રહેશે તો અહીંયા આપણી n બરાબર 2 વાળી બધી કક્ષકો આવી ગઈ તો આપણે કેવું થશે બાકી આ લેક્ચર અહીંયા પૂરતો રાખીએ બરાબર જે કરાયું કેટલી વાર લખવાનું બે વાર ફરજ